જય ભાવાદે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમે બધા મજામાં છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 ગણિતમાં હું અમિત કાછડિયા કન્યા એજ્યુકેશનલ ગોંડલથી તમારી સમક્ષ ઉપસ્થિત છું. મિત્રો, આપણે અગાઉ આપણા આગળના સેશનમાં આપણે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર 15 સંભાવના માં આપણે મિત્રો સિક્કાઓને લક્ષીને દાખલાઓ ગણેલા. આજે મિત્રો આપણે જે દાખલા ગણવાના છે તે પત્તાને સંબંધિત દાખલાઓ છે. પત્તા એટલે મિત્રો તમને ખ્યાલ હશે, પત્તા એટલે હા એ જુગાર રમવાના પત્તા આવે તે રમવા નથી, પણ એને સંબંધિત દાખલાઓ જે સંભાવનામાં વારંવાર પૂછાય છે. એક માર્કમાં પૂછાઈ શકે કે ત્રણ માર્કમાં એનો દાખલો પૂછાઈ શકે તેવા દાખલાઓ છે. મિત્રો અમે તમને ઘણા બધાને ખ્યાલ હશે કે પત્તાઓ કેટલા હોય, કેવા કલરના હોય, કેટલા એમાં પ્રકાર હોય, છતાં કુલ 52 પત્તા હોય. મિત્રો કેટલા પત્તા હોય? 52. 52 પત્તાના ચાર ભાગ પડે. 52 પત્તાના કેટલા ભાગ પડે મિત્રો? ચાર. 52 ના ચાર ભાગ એટલે કેટલા કેટલા થાય? એક ભાગમાં કેટલા પત્તા આવે? 13. 52 ના ચાર ભાગ એટલે એક પત્તામાં એક ભાગમાં કેટલા કેટલા પત્તા આવે મિત્રો? 13. પેલું લાલ, પછી સમજાવું તમને. બીજું ચોપડ, ત્રીજું કાળી અને ચોથું ખુલ્લી. ચાર કલરના પત્તા હોય મિત્રો, લાલ, ચોપડ, કાળી અને ખુલ્લી. હવે લાલ ને આપણે લાલી કહીએ કે કયું પત્તો હોય? તો કે લાલી નો કીડો, એ લાલ કે આપણે લાલ કહીએ. ચોપડ, ચોપડ એટલે તમને ખ્યાલ છે ડાયમંડ આકાર હોય. આનો મિત્રો લાલ નો આકાર કેવો હોય તમને ખ્યાલ છે? ખાલી લીલું હોય. મિત્રો ચોકટ નો આકાર કેવો હોય? ખાલી ડાયમંડ આકાર હોય. કાળી નો આકાર હોય કેવો હોય? દિલ્હી તો હોય પણ ઉપરાણી પણ કુદળી હોય. અને ખુલ્લી કેવી હોય મિત્રો? ખુલ્લી હોય. ચોકટ ને આપણે નીચે દર્શાવીએ ચિત્રવાળા. હવે જે મિત્રો હોય તેવું સંબંધિત
ઉદાહરણ તરીકે લાલ ની આપણે વાત કરીએ તો લાલ નો પત્તા કેમ કે હોય એકો હોય એક નથી કહેવાતો એ કહેવાય પછી દુડો આપણે આપણી ભાષામાં બોલીએ તો તીડો ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવો દસો પછી અગિયારસો નહીં પછી શું આવે ગુલામ કેવો આવે મિત્રો ગુલામ ગુલામ પછી શું આવે રાણી ગુલામ પછી શું આવે રાણી અને પછી રાજા થઈ ગયા મિત્રો તે બધા એકો દોરો તીડો ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવો દસો અગિયારસો નહીં ગુલામ રાણી અને રાજા આ કેની વાત કરી લાલની આ જ વસ્તુ ચોકલેટમાં હોય આ જ વસ્તુ કાળીમાં હોય આ જ વસ્તુ કેમાં હોય કુલીમાં હોય એનો મતલબ શું થયો કે ચાર રાજા હોય ચારે કલર ને રાજા હોય ચારે ચારે કલર ની રાણી હોય ચારે કલર ને ગુલામ હોય ચારે કલર ને એકો હોય ચારે કલર નો દૂડો હોય એ તો બધાય પત્તા ચાર ચાર હોય એની પછી મિત્રો શું આવે કે ચિત્ર વાળા પત્તા ચિત્ર વાળા પત્તા ચિત્ર વાળા એટલે એવું પત્તું કે જેમાં આપણને મુખ દેખાતું હોય હું દેખાતું મિત્રો અથવા એને મુખ મુદ્રા વાળા પત્તા હોતા કહેવાય ચિત્ર દેખાતું હોય તો મુખ મુદ્રા વાળું એવા કેટલા હોય તો જો ચાર રાણી હોય એનું ચિત્ર એમાં છાપેલું હોય રાજા હોય એનું ચિત્ર છાપેલું હોય ગુલામ હોય એનું ચિત્ર શું કરેલું હોય છાપેલું હોય બાકી આ એક થી દસ ના ચિત્રો એમાં છાપેલા હોય નહીં એટલે કે મુખ મુદ્રા એમાં કઈ હોતી નથી એટલે ચાર ચાર આઠ ને ચાર બાર એટલે ચિત્ર વાળા પત્તા બાર તો એના પરથી આપણને ખ્યાલ આવે કે ચિત્ર વગરના ચિત્ર વગરના પત્તા કેટલા થાય ટોટલ 52 એમાંથી 12 12 કરી તો કેટલા થાય 40 એટલે કે ચિત્ર વગરના પત્તા 40 છે ચિત્ર વાળા પત્તા કેટલા છે મિત્રો 12 છે ખાસ યાદ રાખશો તમે તો જ તમને ખ્યાલ આવશે કે ટોટલ 52 પત્તા છે લાલ કલરના 13 ચોકટના 13 કાળીના 13 અને ફૂલીના 13 એમાં લાલ અને ચોકટ લાલ કલરના હોય એટલે 26 પત્તા કાળી અને ફૂલી કાળા કલર એટલે 26 પત્તા હોય કે કે પત્તા એમાં એકો દોરો તીડો ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવો દસો ગુલામ રાણી અને યાદ રહી જાય મિત્રો એના ઉપરથી આપણે હવે દાખલા લઈશું રકમ લખી લે મિત્રો આપણે કે સરખી રીતે દાખલા નંબર એ સરખી રીતે જે પેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે પેલું એકો હોય અને બીજું એકો ન હોય તેની સંભાવના આપણને શું આપેલું હોય 52 પત્તાનો ઢગલો એક વગર 52 પત્તા પેડા જો તમારે શું કરવાનું કે આંખો બંધ કરીને આપણે આંખો બંધ કરીને કાયમ પ્રકારનો ભેદો રાખ્યો હોય તો તો શું કરવાનું હોય પસંદ કરવાનું એ પત્તું તમે પસંદ કર્યું છે એના માટે સંભાવના પૂછે કે એ પત્તું તમે પસંદ કર્યું છે એકો હોય એની સંભાવના કેટલી ને એકો ન હોય તેની સંભાવના કેટલી હવે મિત્રો આપણે ખબર છે આપણે આપણા દાખલામાં પ્લસ શું લખવું પડે હૃદય શુદ્ધ હૃદય શું છે તો કે પ્રયત્નની સંખ્યા પ્રયત્નની સંખ્યા કેટલી છે મિત્રો 52 શું કામ ઢગલો કેટલા પત્તાનો છે 52 પત્તાનો એટલે આપણે પ્રયત્નની સંખ્યા કેટલી થશે 52 થશે પછી આપણને ઘટના એ આપેલી છે ઘટના એ શું છે ઘટના એ
કે પસંદ કરેલ પત્તો એકવો હોય. હવે શું લખશું આપણે? ઘટના એ ના ઘટકોની સંખ્યા. હવે મિત્રો આપણે હમણાં આગળ જોયું, આપણે એવું સ્પેશિયલ નથી કીધું કે આ કલર લખો, આપણને ખાલી એટલું કીધું છે કે એક કો હોય. તો ઘટના એના ઘટકોની સંખ્યા એકતા કેટલા હોય? 52 પ્રકારના ચાર. સૂત્ર લખીએ P of A બરાબર શું થશે? સૂત્ર ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. P of A ચાર, કુલ પ્રયત્ન સંખ્યા 52 છેલ્લું મિત્રો આ ઉડી જાય 13 ચોકુ 52 બરાબર કેટલા થાય મિત્રો? એકના છેદમાં 13. આપણી શું થઈ મિત્રો? સંભાવ છે. બીજું આપણને પૂછેલું ઘટના બી શું હોય? એકો ન હોય. પસંદ કરેલ પત્તું એકો ન હોય. એકો ન હોય તો શું હોય દોસ્તો? એટલે આપણે પ્રશ્ન ઘટના બી ના સંખ્યા
બરાબર 52 પેલું પસંદ કરીએ આપણે ઘટના એ શું છે લાલ રંગનો રાજા ઘટના એના ઘટકોની સંખ્યા બરાબર જો લાલ રંગના રાજા રાજા ટોટલ કેટલા હોય ચાર બરાબર લાલ રંગના રાજા કેટલા હોય મિત્રો ચાર હોય ઘટના એના ઘટકોની સંખ્યા હું કીધું છે કે લાલ રંગનો રાજા ટોટલ રાજા ચાર હોય બરોબર ને હા તો એમાંથી લાલ રંગના કેટલા આપણે બે મિત્રો કેટલા કલર પતા ને બે કલર લાલ અને કાળા કાળા ના બે રાજા હોય લાલ ના બે રાજા તો લાલ ના કેટલા થયા બે એટલે ઘટના લાલ રંગના રાજા બે ઘટના એના ઘટકોની સંખ્યા બે તેથી પીઓ બે બરાબર સૂત્ર બોલો જી ઘટના એના ઘટકોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા બેના છેદમાં 52 કેટલા થાય મિત્રો એકના છેદમાં 24 હવે બીજી ઘટના આપણે પસંદ કરીશું બીજી ઘટના શું છે મિત્રો ચિત્ર વાળું પત્ર હોય લાલ નો ગુલાબ
જો મિત્રો અહીંયા સ્પષ્ટ કીધું છે લાલનો ગુલાબ, લાલ રંગનો ગુલામ કીધું નથી. લાલનો ગુલામ, લાલ એટલે આપણો લાલીનો ગુલામ. લાલીનો ગુલામ કેટલા હોય? ફેરમાં રહેજો અને અન્યની ફેરમાં રહેવાની પ્રેરણા આપજો. જય મહારાજ.